નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે એ મનોવિજ્ઞાન વિષયના એ 12મા ધોરણના પાઠ 5 મનોભાર અને સ્વાસ્થ્ય એ વિષય અંતર્ગત એ આપણે મનોભારના જે ઉદ્ગમ સ્થાનો છે, મનોભાર સામેની પ્રતિક્રિયાઓ જે કહે છે એમના વિશે એ વિસ્તૃત ચર્ચા આગળના વર્ગોમાં કરી. આજે છઠ્ઠા એ વિડીયો લેક્ચરની અંદર આપણે એ મનોભાર જે છે એના પ્રકારો વિશેથી એ માહિતી પ્રાપ્ત કરવાની રહેશે. હવે મનોભારના પ્રકારો ક્યાં ક્યાં છે, કેવા છે, આગળ આપણે વ્યાખ્યાઓ જે કહે છે એમની અંદર પણ જોયું, અને સાથે સાથે એવી ઘણી બધી બાબતો વિશે એ માહિતી પ્રાપ્ત કરી હતી જેના વિશે આપણને ટૂંકી એવી સમજ પ્રાપ્ત થઈ કે હવે મનોભાર ખરેખર શું છે, મનોભારની અસરો છે એ કેવા પ્રમાણમાં છે, કોઈ અણગમતી પરિસ્થિતિ અથવા તો અણધારી પરિસ્થિતિમાં જ્યારે એ વ્યક્તિએ કોઈ પ્રતિક્રિયા આપવાની થશે ત્યારે એ પ્રતિક્રિયા સહજ ન હોય છે, જ્યારે આ પ્રતિક્રિયા સહજ નથી આવી પરિસ્થિતિની અંદર એ વ્યક્તિએ કંઈક અલગ કરવું પડશે, અને આ અલગ પ્રકારનું એ જે એમનું એ વર્તન છે એ વ્યક્તિના માટે છે એ અણધાર્યું બનશે, જે આઉટ ઓફ બોક્સ થિંકિંગ માટે છે એ પ્રેરણા પૂરી પડે. તો આપણે એ મનોભારના આ જે પ્રકારો છે એમાં આપણી પાસે છે એ ત્રણેક જેટલા એમના એ પ્રકારો છે. એમાંનો પહેલો પ્રકાર છે હતાશા, બીજા નંબરે સંઘર્ષ અને ત્રીજા નંબરે દબાવ. આપણે આ ત્રણેયની વ્યાખ્યાઓ વિશે માહિતી પ્રાપ્ત કરીશું, અને સાથે સાથે એ એમના વિશે એ થોડી વધુ ઊંડો એ ખ્યાલ પ્રાપ્ત કરીશું. તો સૌથી પહેલા હતાશા વિશે એ આપણે જો વાત કરીએ તો લક્ષ્ય પ્રાપ્તિના માર્ગમાં આવતા અવરોધોને પરિણામે લક્ષ્ય સુધી પહોંચી ન શકવાના કારણે એ ઊભી થતી માનસિક પરિસ્થિતિ એટલે હતાશા. હવે અહીંયા કીધું છે કે ભાઈ લક્ષ્ય પ્રાપ્તિના માર્ગમાં આવતા દરેક વ્યક્તિએ પોતાના જીવનની અંદર ક્યાંક ને ક્યાંક હેતુઓ છે, કંઈક એને અચીવ કરવાનું છે, એમનું કંઈક પ્રાપ્ત કરવાનું છે. આ જે લક્ષ્ય પ્રાપ્તિના માર્ગમાં છે એ ઘણી વખત અવરોધો આવશે, વિઘ્ન આવશે, બાધાઓ આવશે. તો આ જે બાધાઓ છે, આ જે વિઘ્ન છે એ વ્યક્તિને લક્ષ્ય સુધી પહોંચી નહીં શકે, એ લક્ષ્યથી છે એ દૂર રાખે છે, અને આ લક્ષ્યથી દૂર રહેવાના કારણે એ જે માનસિક સ્થિતિનું સર્જન થાય છે એને આપણે છે એ હતાશા કહીશું. ટૂંકું ઉદાહરણ લઈએ કે ભાઈ આપણો ટાર્ગેટ એવો હતો કે ધોરણ 10ની અંદર છે એ 85% મેળવો, પણ હવે કોઈ પરિસ્થિતિના કારણે, એ આપણું વ્યક્તિગત કારણ હોય કે કોઈ બાહ્ય કારણ હોય, આ કારણના કારણે આપણે 85ને બદલે માત્ર 65% જ આવ્યા, તો આપણા લક્ષ્ય માટે છે એક અવરોધ, કદાચ પેપર અભરું હોય છે, આપણે બચાવ પ્રયુક્ત અંતર્ગત વ્યવસ્થિત જોયું નહીં હોય, આપણી તૈયારી કરતા કંઈક અલગ પૂછાણ વિશે એ કોઈ કારણોસર આવું બન્યું છે, તો એ આવી પરિસ્થિતિ જે અવરોધરૂપ ઊભી થઈ છે એના કારણે વ્યક્તિની મનોસ્થિતિ બદલે છે. બીજું એવું બને કે આપણો ટાર્ગેટ છે 85% લાવવાનો હતો પણ એ આપણે ફેલ થયા, તો આ પરિસ્થિતિમાં આપણી જે માનસિક વિચારસરણી છે, જે વિચારવાની ક્ષમતા જે કહે છે, માનસિક પરિસ્થિતિ આખી ઊભી થઈ એને હતાશા કહે. આપણું લક્ષ્ય એક હતું, એમાં કોઈ વિઘ્ન આવ્યું નહીં, એના કારણે કોઈ અવરોધના કારણે આપણે એને લક્ષ્ય પ્રાપ્ત ન કરી શકીએ. આ લક્ષ્ય પ્રાપ્તિ નહીં થઈ શકવાના કારણે જે ઊભી થયેલી માનસિક સ્થિતિ છે એને આપણે એ લક્ષ્ય પ્રાપ્તિ સુધી નહીં પહોંચવા દે ત્યારે હતાશા કરી. હવે માનવી છે એ પોતાનું દરેક કાર્ય એ પ્રેરણાથી પ્રેરાઈને કરે છે. હવે આ પ્રેરણા છે એ શારીરિક પણ હોઈ શકે અને મનોસામાજિક પણ હોઈ શકે, મનોવૈજ્ઞાનિક પણ હોઈ શકે. હવે આપણે બધા જ જાણીએ છીએ, દાખલા તરીકે આપણે સતત કાર્ય કરીએ છીએ ત્યારે આપણને થાક લાગશે, આપણને ભૂખ લાગશે, તરસ લાગશે. તો આ ભૂખ કે તરસની પરિસ્થિતિમાં આપણે જો ખોરાક લઈશું
એટલે આપણને છે રાહતનો અનુભવ થઈ છે. આપણી પ્રેરણા સંતોષાણી એટલે આપણે હતાશાથી દૂર ગયે, તરત લાગે છે પાણી પી લીધું. અને આવી જ રીતે આપણને છે એ મનો સામાજિક પ્રેરણાઓમાં પણ બનશે. પણ માની લો કે આપણને કડકડતી ભૂખ લાગે છે, ખાવાની ખોરાકની તીવ્ર જરૂર છે, પણ જ્યારે આપણને ખોરાક પ્રાપ્ત થતો નથી ત્યારે એ આપણી માનસિકતામાં ચેન્જ આવશે. માનસિકતા આપણી બદલશે અને આ બદલાય એવી માનસિકતા છે એ આપણને હતાશા તરફ દોરી જશે. હવે ઘણી વખત એવું બનશે કે ભાઈ આજે પ્રેરણાથી પ્રેરાઈને આપણે વાત કરીએ છીએ, ભાઈ ભૂખ તરસ ઊંઘ જાતિતા છે, ત્યાર પછી જે વાત્સલ્યની વાત કરીએ, સાહચર્યની વાત કરીએ છીએ કે આપણે કોઈકના સહવાસમાં રહેવાની ઈચ્છા ધરાવતા હોઈશું, આપણે ખોરાકની ઈચ્છા ઊંઘ તરસ આ બધાની ઈચ્છાઓ જ્યારે રાખીએ છીએ ત્યારે એ પ્રેરણાઓ જો પ્રેરાઈ જશે, પ્રેરણા સંતોષાઈ જશે તો આપણને કોઈ તકલીફ નહીં પડે, તો આપણે આપણું જીવન એઝ પર અવર પ્લાન આપણા પ્લાન મુજબ ચલાવી દઈશું. પણ જ્યારે એની અંદર કોઈ અવરોધ આવશે, આપણને ખાવાનું નહીં મળે, રણની વચ્ચે છીએ, માંડ થોડું પાણી મળ્યું છે પણ પાણી પીવાય ગયા, પાણી છે એ રીતિમાં ઢોળાઈ ગયું, તો અહીંયા હતાશા પ્રાપ્ત થાય. હવે એવું છે કે ભાઈ આ હતાશાના કારણો છે એ વ્યક્તિગત અને વાતાવરણ બંને છે. આપણે છે ગાયક કલાકાર બનવું છે પણ આપણો રાગ સારો નથી, આપણે ફિલ્મોમાં અભિનેતા તરીકે કાર્ય કરવું છે પણ આપણો દેખાવ સારો નથી, આપણે નવો ધંધો શરૂ કરવો છે પણ આપણી પાસે પૂરતા પૈસા નથી, મૂડી નથી, રોકાણ નથી, આ બધા વ્યક્તિગત કારણો કે જેમાં વ્યક્તિ પોતે જવાબદાર છે. આ પોતે જવાબદાર છે ત્યારે એ હતાશાને દૂર કરવા માટે થોડાકના પ્રયત્નો કરી શકે, હતાશાથી દૂર રહેવાના પ્રયત્નો કરે, બીજું ક્ષેત્ર પસંદ કરે. પણ ઘણા કારણો છે એ વાતાવરણ જન્ય છે. તમે કંઈક બનવા માંગો છો પણ સામાજિક જે પર્યાવરણ છે, સમાજ જે અવરોધરૂપ બનતો હોય ત્યારે વાતાવરણ જન્ય છે. આપણે હમણાં નામ સાંભળ્યું હોય કારગિલ ગર્લ કરીને છે એક, ગુંજન સૌથી પહેલી મહિલાઓ પૈકીની એ ગુંજન સક્સેના. હવે એને જ્યારે ભારતીય એ જે વાયુદળ છે એમની અંદર પ્રવેશ મેળવવાનો પ્રયાસ કર્યો ત્યારે એ પહેલી, એને એના કુટુંબમાંથી અમુક લોકોએ સપોર્ટ ન કર્યો, એરફોર્સની અંદર જાય છે તો ત્યાં તકલીફ પડવાની, આ વાતાવરણ, એને કંઈક બનવાની ઈચ્છા છે, એનામાં આવડત છે પણ અવરોધ કોણ કે સમાજ, તો આ જે કારણો છે એ વાતાવરણ છે. પણ માની લો કે એને ફાઈટર જેટ ઉડાડવું હતું અને એની આંખો બરાબર ના હોત, દ્રષ્ટિ ન હોત, તો એ વ્યક્તિગત કારણ હતું, એટલે પોતાની ખામીના કારણે એ લક્ષ્ય પ્રાપ્તિ સુધી ન પહોંચશે. તો આ પ્રકારે બે બાબતો તમને જોવા મળશે. ત્યાર પછી એ આપણે સંઘર્ષ વિશે જોઈએ તો વ્યક્તિ સમક્ષ જ્યારે બે કે બેથી વધારે વિકલ્પો હોય અને તેમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરવાનો હોય અને ત્યારે એ ઊભી થતી અનિર્ણયાત્મકતાની એ માનસિક સ્થિતિ એટલે સંઘર્ષ. હવે વ્યક્તિના જીવનની અંદર હંમેશા પહેલેથી ચોઇસીસ આવે છે, પસંદગી હોય, વિકલ્પો હોય છે કે ભાઈ આ કરું કે ના કરું, આમ કરવાથી શું થશે, આમ કરવાથી કેમ ફાયદો થશે. બાળક પહેલા ધોરણમાં પ્રવેશ કરશે ત્યારે એની પાસે બે વિકલ્પો કે ભાઈ સરકારી શાળામાં ભણવું કે પ્રાઇવેટ શાળાની અંદર. હવે સરકારીના કંઈક લાભ હશે, પ્રાઇવેટના કંઈક લાભ હશે, બંનેની કંઈક મર્યાદા હોય છે. દસમું ધોરણ પૂરું કરીને અગિયારમાં ધોરણમાં આવશે ત્યારે ફરી વખત એની પાસે પાછા વિકલ્પો આવ્યા, આર્ટ્સમાં જવું, કોમર્સમાં જવું, સાયન્સમાં જવું અને બીજા ઘણા બધા વિકલ્પો છે. હવે એમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરવાનો કે જે પરફેક્ટ સાચો જ ચડે, જે વાસ્તવિકતા નથી, દર વખતે એ સાચો ન પણ હોય શકે.
બારમું ધોરણ પૂરું કરશે, આર્ટ્સ કર્યું છે તેની પાસે વિષયો મળશે, ઇતિહાસ છે, ભૂગોળ છે, રાજ્યશાસ્ત્ર છે, તત્વજ્ઞાન છે, ગુજરાતી, અંગ્રેજી, સંસ્કૃત, હિન્દી, કયો વિષય કોલેજની અંદર રાખો ત્યાં પણ વિકલ્પો. કોમર્સ કરશે તો પાછા વિકલ્પો, સાયન્સ કરશે તો ફરી વખત પાછા વિકલ્પો. આ બધા વિકલ્પોમાં છે એક સમય એવો આવશે કે વ્યક્તિ અનિર્ણાયકતા સુધી પહોંચી જશે. એ નિર્ણય નહીં કહી શકે કે ભાઈ કયો વિકલ્પ મારે પસંદ કરવો, મારા માટે કઈ બાબત કયો વિકલ્પ શ્રેષ્ઠ છે, કારણ કે આ વિકલ્પ છે કાં તો એને બધા જ ગમતા હશે, કાં તો એકે નહીં ગમતો હોય, અને કાં તો ક્યારેક વિકલ્પ ગમશે નહીં ગમે નક્કી નહીં કરી શકે. તો આવી બાબતો જે કહે છે એને આપણે સંઘર્ષ તરીકે જોઈએ ઓળખીએ છીએ. હવે લાંબા સમય સુધી વ્યક્તિ જો આવા સંઘર્ષથી પીડાય તો એનામાં આવેગિક અસમતુલાતા છે. વ્યક્તિ લાંબો સમય સુધી એનાથી છે પીડિત રહી ન શકે, એને બેમાંથી વિકલ્પ પસંદ કરવો જ જોઈએ. વિકલ્પ પસંદ કર્યા પછી પાછો એનો ફીડબેક લેવો પડશે કે ભાઈ આ વિકલ્પ પસંદ કર્યો આપણા માટે કેટલો યોગ્ય રહ્યો, કેટલો અયોગ્ય છે, શું કર્યું હોત તો સારું હતું, શું ન કર્યું હોત તો સારું હતું, આ સતત વિચાર છે. એટલે કે સંઘર્ષની પરિસ્થિતિ જો લાંબા સમય સુધી સતત શરૂ રહે છે તો આવેગિક અસમતુલા જે કહે છે એનું સર્જન થશે. આવેગિક અસમતુલા છે એ ઉદભવતી જોવા મળશે. આવેગિક અસમતુલા છે એ વ્યક્તિના મનોભાર તરફ દોરી જશે. લાંબો સમય સુધી તમે આવેગો છે એને દબાવી ન શકો, એ ક્યાંક ને ક્યાંક પ્રસ્ફોટન થઈ અને વ્યક્તિનું શારીરિક માનસિક સંતુલન છે એ ગુમાવે છે. એનાથી એને છે એ કોઈ ચોક્કસ વિકલ્પ સુધી જવું પડશે. હવે આ જે બાબતો જે કહે છે એ અંતર્ગત સંઘર્ષ જે કહે છે એમના ત્રણ પ્રકારો છે. એમાં એક છે અભિગમન અભિગમન, બીજું વિગમન વિગમન, અને અભિગમન વિગમન સંઘર્ષ. આ ત્રણેય વિશે વિસ્તૃત અને મોસ્ટ આઈએમપી તરીકે લેવો ઘણી વખત બે માર્કમાં ત્રણ માર્કમાં પૂછાય છે. એવા કયા કયા પ્રકારના એ સંઘર્ષોના પ્રકારો જણાવો. અભિગમન અભિગમન સંઘર્ષ એટલે શું? એમાં પહેલું આપણે જોઈએ અભિગમન અભિગમન સંઘર્ષ. એટલે જ્યારે વ્યક્તિ પાસે બે વિકલ્પો હોય અને બંને વિકલ્પો વ્યક્તિને પસંદ હોય, પરંતુ પસંદ માત્ર કોઈ એક જ વિકલ્પ કરવાનો હોય, ત્યારે ઊભી થતી જે માનસિક સ્થિતિ છે, મનોસ્થિતિ છે, એને આપણે છે એ અભિગમન અભિગમન સંઘર્ષ કહીએ. વ્યક્તિ પાસે વિકલ્પો કેટલા? તો કે બે. આ બંને વિકલ્પો એને પસંદ પણ છે, અને જ્યારે બંને વિકલ્પો એમને પસંદ હોય ત્યારે પસંદ માત્ર છે એ પહેલો અથવા બીજો બેમાંથી એક જ કરવાનો છે. વિજ્ઞાનમાં પણ રસ છે, ગણિતમાં પણ રસ છે, કોમર્સ કરવું ગમે છે, સાયન્સ કરવું પણ ગમશે, પણ પસંદ બેમાંથી એક, બે એક સાથે નહીં કરી શકે, બંને વિકલ્પ ન રાખી શકે. ઉદાહરણ તરીકે કે ભાઈ તમારા ઘરે સર્ચા ચાલે છે કે ભાઈ આપણે સહ પરિવાર એક ફિલ્મ જોવા જવાનું છે, તો આપણને મજા આવશે ભાઈ ફિલ્મ પરિવાર સાથે જોવાનો લાભ ક્યારે મળે, પણ સામેથી ઓફર આવી હોય ત્યારે ના કેમ પાડી. હવે આ જ સમયે એ તમારા મિત્રનો ફોન આવ્યો કે ભાઈ આપણે એક દિવસની નાની પિકનિક ટૂર ઉપર જવાના છીએ. હવે બંને વિકલ્પ, મિત્રો સાથે ફરવા જવું બી ગમે છે અને પરિવારના લોકો સાથે ફિલ્મ જોઈ અને આનંદ માણવાનો પણ ઈચ્છા, પણ બંને વિકલ્પ આપણે પસંદ નહીં કરી શકીએ. ત્યારે આવી અનિર્ણાયક પ્રથમ બેમાંથી એક વિકલ્પ પસંદ કરવાનો છે. બેમાંથી એવું નહીં કહીએ કે આજ તમે નહીં કાલે રાખો, કાલે હું આવીશ. તો આવી જે અનિર્ણયાત્મકતાની પરિસ્થિતિ છે એને અભિગમન અભિગમન સંઘર્ષ કહેવાય. એનાથી ઉલટું વિગમન વિગમન સંઘર્ષ. વ્યક્તિ સમક્ષ બે વિકલ્પો છે અને બેમાંથી એકે પસંદ નથી, પણ એને એક પસંદ કરવો પડશે. બે વિકલ્પો છે, બેમાંથી એકે પસંદ નથી, પણ જ્યારે બેમાંથી એકને પસંદ કરવો ફરજિયાત હોય ત્યારે એને વિગમન વિગમન સંઘર્ષ કહેવાય. મતલબ કે આગળ કૂવો અને પાછળ આગ અથવા બા,
એની જેવી પરિસ્થિતિ છે એ થઈ છે. મતલબ કે એ આગળ ખાય પાછળ કૂ, તમે ન આગળ જઈ શકો ન પાછળ જઈ શકો. માની લો કે અણગમતી નોકરી નથી કરી પણ બેરોજગાર પણ નથી રહેવો. જો તમારે બેરોજગાર નથી રહેવું તો તમને નથી ગમતી ઈ નોકરી પણ કરવી પડશે, અને જો તમારે નોકરી નથી કરવી નથી ગમતી તો બેરોજગાર રહેવું પડશે. બેમાંથી કઈ વિકલ્પ આપણને, બેરોજગાર પણ નથી રહેવું અને અણગમતી નોકરી પણ નથી કરવી, આપણને બેમાંથી કઈ પસંદ નથી. પણ આ બે માંથી એક વિકલ્પ આપણે છે એ પસંદ કરવો પડશે. આવી પરિસ્થિતિ છે એને વિગમન વિગમન સંઘર્ષ કહેવાય. આ પરિસ્થિતિ જે કહે છે વિગમન વિગમન સંઘર્ષ એ સર્જાતી તમને જોવા મળે છે. આપણે આગમન અભિગમન અભિગમન સંઘર્ષ છે એની અંદર શું શીખ્યા, તો કે વ્યક્તિ પાસે બે વિકલ્પો હોય, આ બંને વિકલ્પો એને પસંદ છે પણ એમાંથી સિલેક્ટ માત્ર એક જ કરવાનો છે. વિગમન વિગમનમાં એવું શીખ્યા કે ભાઈ વ્યક્તિ પાસે બે વિકલ્પો છે, બે માંથી એકે પસંદ નથી, છતાં એને એક પસંદ કરવો પડશે. તો આ પરિસ્થિતિની અંદર એ રહે છે. ત્રીજો સંઘર્ષનો પ્રકાર છે અભિગમન વિગમન સંઘર્ષ. વ્યક્તિ પાસે માત્ર એક જ વિકલ્પ છે, આ એક વિકલ્પ છે એ ક્યારેક વ્યક્તિને આકર્ષક લાગશે, ગમશે, અને આ જ વિકલ્પ ક્યારેક છે એ અનાકર્ષક લાગશે, એટલે કે નહીં ગમે, એટલે કે વ્યક્તિ પોતે પસંદ કરી શકતો નથી કે મારે શું કરવું. જો અહીંયા પહેલા બંને પ્રકારો છે એની અંદર બે ઓપ્શન હતા, બે માંથી એક પસંદ કરીએ કેમ હતો, એટલે વધારે જે અરજ કરતો હોય, વધારે અપીલ કરતો હોય કે આ સારું છે, બે માંથી એક ભલે ગમતો હોય તોય ભલે અને ન ગમતો હોય, પણ નથી ગમતા તો જેમાં સૌથી ઓછો નહીં ગમતો હોય અથવા થોડો નહીં ગમતો વિકલ્પ પસંદ કરી શકાય છે. બે વિકલ્પો ગમે છે તેમાં આપણે પ્રાયોરિટી આપશું, પણ અભિગમન વિગમનમાં માત્ર એક જ વિકલ્પ છે અને આ વિકલ્પ ક્યારેક આકર્ષક લાગે છે, ક્યારેક અનાકર્ષક, ક્યારેક ગમે છે, ક્યારેક નથી ગમતો. આ પરિસ્થિતિમાં વ્યક્તિની જે અનિર્ણયાત્મકતાની પરિસ્થિતિ છે એને અભિગમન વિગમન સંઘર્ષ કહે. દાખલા તરીકે આપણે એ જો જોઈએ તો કે ભાઈ કોઈ વ્યક્તિ છે એને લગ્ન કરવા એ ક્યારેક આકર્ષક લાગશે કે ભાઈ ના ના લગ્ન કરી લેવા જોઈએ. હવે એ જ પરિસ્થિતિ ક્યારેક અનાકર્ષક એ લાગશે કે લગ્ન કરેલા છે તો સુખ દુઃખમાં કોઈ સાથ તેઓ ઓળખશે, પણ જો લગ્ન કરશે તો એની પોતાની જવાબદારીની સાથે સાથે એની પત્નીની કે પતિની જવાબદારી પણ એના માથે આવશે, સામાજિક વ્યવહારોની અંદર પણ એને ભાગ લેવો જોઈશે, એટલે કે જવાબદારી લેવી પડશે. એટલે કે આ બાબત નથી ગમતી, લગ્ન કરવા ગમે છે, જવાબદારી નથી ગમતી, એટલે કે ક્યારેક ગમશે વિકલ્પ, ક્યારેક નહીં ગમતી. હવે આ જે પરિસ્થિતિ જે કહે છે એની અંદર દાખલા તરીકે મોટું એવું મકાન ખરીદી લેવાનું વિચાર, તો 2000 રૂમ વાળું મકાન હોય, એની અંદર સારું ઇન્ટિરિયર હોય, એસી હોય, નાનો એક હોલ હોય કે જેમાં બેસીને આરામદાયક રીતે પોતાનો સમય વ્યતીત કરી શકાય, તો આ વિકલ્પ વિશે વિચારતા બહુ સારું લાગે. પણ પાછો એ પણ તકલીફ છે, મોટું મકાન છે એટલે મેન્ટેનન્સ ખર્ચ, વેરેન્ટેજ ખર્ચ પણ વધશે, લાઇટ બિલ વધશે, એની સાથે સાથે બીજા અન્ય ખર્ચાઓ પણ વધશે. એટલે કે મોટું મકાન રાખવું ગમશે પણ એની સાથે રહેલી જે કંઈ ખર્ચ છે એનાથી એ દૂર ભાગશે. આપણને ફોરવીલ લેવી ગમશે પણ એની પાછળનો ખર્ચ નહીં ગમે, કારણ કે જો સાયકલ છે તો એની અંદર વધારેમાં વધારે ખર્ચ 200-500 રૂપિયા, જ્યારે ફોરવીલની અંદર છે એ 5-10 હજાર સુધી ખર્ચ જશે. તો આ જે પરિસ્થિતિ છે એ વ્યક્તિની અનિર્ણય, વિકલ્પ ક્યારેક ગમશે ક્યારેક નહીં ગમે, તો એને આપણે અભિગમન વિગમન સંઘર્ષ તરીકે ઓળખીએ. લખવાની અંદર ખાસ ધ્યાન રાખવું, અભિગમન અભિગમનમાં બે વિકલ્પ બંને પસંદ છે, પસંદ કોઈ એક કરવાનો. વિગમન વિગમનની અંદર છે એ વિકલ્પ માત્ર વિકલ્પ બે છે, બેમાંથી એકે પસંદ નથી પણ ફરજિયાત એક પસંદ કરવો પડશે. અને અભિગમન વિગમનની અંદર મોટાભાગના વિદ્યાર્થીઓ ભૂલ કરે છે, ભાઈ બે વિકલ્પ છે એ ક્યારેક સારા લાગે ખરાબ લાગે, આવું નથી. અહીંયા માત્ર એક જ વિકલ્પ છે અભિગમન વિગમન, આ એક જ વિકલ્પ ક્યારેક સારો લાગે અને ક્યારેક ખરાબ લાગે છે, એટલે કે એમાંથી પસંદગી કરવામાં અનિર્ણયાત્મકતાની પરિસ્થિતિ છે એ થતી જોવા મળે છે. તો આ ત્રણ પ્રકારો જે કહે છે એને ખાસ યાદ રાખવા, સાથે સંઘર્ષની વ્યાખ્યા પણ એ રાખવું.
ત્રીજો પ્રકાર છે એ મનોભારનો, એમાં દબાણ. અન્ય વ્યક્તિઓ કે પરિસ્થિતિ દ્વારા એ વ્યક્તિ સમક્ષ ઊભી થતી વાસ્તવિક કે કાલ્પનિક માંગને પહોંચી વળી શકાશે કે નહીં એવા વિચારમાંથી ઊભી થતી માનસિક સ્થિતિ એટલે દબાણ. અહીંયા કીધું છે કે અન્ય વ્યક્તિઓ કે પરિસ્થિતિ એના દ્વારા જે છે એ વ્યક્તિ સમક્ષ ઊભી થતી પરિસ્થિતિ. હવે આપણે બધા જ સમાજની અંદર રહીએ છીએ એટલે આપણે સતત કંઈક ને કંઈક જોઈએ છીએ, કંઈક ને કંઈક કંઈક ઓબ્ઝર્વ કરીએ છીએ. આ ઓબ્ઝર્વેશન કરીએ છીએ એમાં આપણા પાડોશી છે, આપણા કુટુંબીજનો છે, આપણા જે સહનિવાસીઓ જે છે એમની પાસે આપણે કંઈક ને કંઈક જોઈએ છીએ. તો એ વ્યક્તિ સમક્ષ ઊભી થતી વાસ્તવિક કે કાલ્પનિક માંગ છે એને પહોંચી વળી શકાશે કે નહીં એવા જે વિચારો છે. હવે દાખલા તરીકે આપણા પાડોશી વ્યક્તિ જે કહે છે એમની એ નવી ફોર વ્હીલ લીધી છે, હવે આપણે જરૂર નથી પણ આપણે લઈ શકીશું કે નહીં, આપણે એક કાલ્પનિક વિચાર છે ભાઈ આપણે લેવી હોય તો શું કરવું પડશે, તો કે 4 લાખ 5 લાખ 7 લાખ રૂપિયા છે એ આપણે ભેગા કરવા પડશે, આટલા રૂપિયા આપણી પાસે છે કે નહીં. તો આવા જે વિચારો છે એ વાસ્તવિક પણ હોઈ શકે અને કાલ્પનિક પણ હોઈ શકે. તો એવા વિચારોમાંથી ઉદ્ભવતી એ જે માનસિક સ્થિતિ, આ ત્રણેય વ્યાખ્યા જો એની અંદર અહીંયા છેલ્લે આપણને છે એ માનસિક પરિસ્થિતિ કીધું, અહીંયા પણ આપણને માનસિક સ્થિતિ કીધું અને આ પણ માનસિક સ્થિતિ. એ બાહ્ય સ્વરૂપમાં તમને ક્યાંય નહીં દેખાય, મનોભાર એ વ્યક્તિની માનસિક કક્ષા છે, માનસિક સ્થિતિ છે, એમાં તમે જે છે એ અન્ય વ્યક્તિઓ કે તમને કોઈ ચેલેન્જ આપવામાં આવી છે, કોઈ ટાસ્ક આપવામાં આવ્યું છે, તમે 12મા ધોરણની બોર્ડની પરીક્ષા આપશો તો તમારા માટે ટાર્ગેટ હશે કે 33 માર્ક લાવો તો પાસ, 80 કરતા વધારે માર્ક લાવશો તો સારી કોલેજમાં એડમિશન. આજે એક જે પરિસ્થિતિ તમારી સમક્ષ ઊભી થઈ છે એને આપણે પહોંચી શકશું કે નહીં એના કારણે જે ઊભી થતી આખી માનસિક પરિસ્થિતિ છે એને એ આપણે દબાણ તરીકે છે એ ઓળખીશું. સૌથી અગત્યની વાત કે ભાઈ દબાણ એ આધુનિક જીવનશૈલીની અનિવાર્ય પરિસ્થિતિ છે, ગ્રેવિટેશનલ ફોર્સ છે, એ વ્યક્તિ માટે આ દબાણ બહુ જરૂરી છે. અન્યથા આપણે ગુજરાતીમાં કહીએ છીએ કે ભગવાન આ પેટ ન બનાવ્યું હોત તો આપણે કોઈ માથાકૂટ ના હોત, તો કોઈ કાંઈ કામ કરવાની જરૂર ન હોય. એક પેટ જે છે એની જે ભૂખ છે એ સંતોષવા માટે આ બધું આપણે કરીએ છીએ. તો વ્યક્તિના કાર્ય માટેની જે કઈ બાબત છે એ વ્યક્તિનું પેટ છે, એવી રીતે વ્યક્તિના જીવનશૈલી જે કઈ છે એની અંદર દબાણ છે. આ એક દબાણને જો દૂર કરી નાખવામાં આવે તો વ્યક્તિ વ્યક્તિ વચ્ચેનો તફાવત દૂર થઈ જશે, વ્યક્તિની જરૂરિયાતો છે એ દૂર થઈ જશે. બીજા કરતા સારા દેખાવા માટે આપણે મકાન બનાવીશું, ગાડી લઈશું, ફોરવ્હીલ લઈશું કે કોઈ બીજું અન્ય કાર્ય કરશું, તો આ એક દબાણના કારણે કે ભાઈ બીજા આવું કરે છે તો આપણે સીધું કે પ્રત્યક્ષ રીતે આપણને ખબર પણ નથી પડતી કે આપણે આ કાર્ય કરીએ છીએ કે નથી કરતા, કરવું જોઈએ કે ન કરવું જોઈએ. એ બાબતની અંદર કે દબાણનો ઉદ્ભવ સ્થાનો છે એ આંતરિક પણ છે અને બાહ્ય પણ છે. આપણે ટુ વ્હીલ બાઇક લઈને કંઈક બહાર ગામ જતા હતા, ઉનાળાનો સમય હતો, બહુ લૂ હતી અને આ લૂ હોવાના કારણે આપણને છે એ ચક્કર આવી જાય છે અને આપણે પડી જઈએ છીએ, બ્લડ પ્રેશરમાં ચેન્જીસ થવા મળે છે. હવે આ પરિસ્થિતિમાં આપણે બેઠા બેઠા વિચારીએ છીએ એની કરતાં ફોર વ્હીલ હોત તો સારું હતું, એસી શરૂ કરીને આપણે જ્યાં જવાનું હોય તો જઈ શકે. આ વ્યક્તિની આંતરિક દબાણ છે. હવે આ જ બાબતની અંદર એ માની લો કે આપણે ચોમાસાની પરિસ્થિતિની અંદર એ આપણે એ ક્યાંક જવું છે, ઉતાવળ છે, પણ આપણે રસ્તામાં અડધે પગે વરસાદ આવી ગયો, આપણે કંઈક જગ્યાએ થઈએ પલળીને એટલે ઊભા રહ્યા અને એ જ વખતે આપણે રોડની નજીકમાં આપણી બાજુમાંથી ફોર વ્હીલ પસાર થઈ, આપણને તરત વિચાર આવશે કે ભાઈ જો મારી પાસે ફોર વ્હીલ હોત તો હું અત્યારે પલળે જ નહીં અથવા અહીંયા ઊભું ન રહેવું પડે, હું જવાનું છે ત્યાં સુધી જઈ શકે. તો આ બાહ્ય બાબતને જોઈ એમાંથી આપણને દબાણ આવ્યું કે ભાઈ આ હોત તો સારું. હવે આ જે આંતરિક કે બાહ્ય ઉદ્ભવ સ્થાનો છે એના કેન્દ્રમાં વ્યક્તિની મહત્વકાંક્ષા અને જીવનના લક્ષ્યો છે. ગુજરાતીમાં કહેવત છે સંતોષી નર સદા સુખી. તમે જેટલું સંતોષકારક જીવન જીવવાનું, જેટલું પરિસ્થિતિમાંથી સંતોષ મેળવીને જીવવાનું શીખશો એટલું દબાણ ઓછું.
ઋષિ મુનિઓ છે એ જંગલ ની અંદર રહેતા, એના પાસે પાકા મકાનો નહોતા પણ માનસિક શાંતિ હતી. શા માટે? તો એની જે મહત્વકાંક્ષાઓ છે જીવનમાં એ બહુ ઓછી, એ પોતે જે પરિસ્થિતિ છે એનાથી સંતુષ્ટ રહેતા હતા, એની સંતુષ્ટિનો ગુણ એનામાં આવતો હતો. તો હવે આપણી જે મહત્વકાંક્ષા જીવનના લક્ષ્યો છે એ આવે છે ક્યાંથી? તો કે આંતરિક અને બાહ્ય બાબતો. તમે જો આ સમાજ એટલો ગતિશીલ છે કે એમાં સતત સ્પર્ધા છે, પોતાના લક્ષ્યાંકોને પૂર્ણ કરવા માટે, પોતાની જરૂરિયાતોને પૂર્ણ કરવા, પોતાની પ્રેરણાઓ છે એને સંતુષ્ટ કરવા માટે વ્યક્તિ છે એ દબાણયુક્ત જીવન જીવે છે. દબાણની પરિસ્થિતિમાં ઓટોમેટિકલી આવશે. તમારા જે બાહ્ય વ્યવહારો છે એ વ્યવહારોની અંદર આપણે લગ્નમાં જઈએ છીએ તો ગમે તે કપડાં પહેરીને નહીં જઈએ, પણ આપણે એવું જરૂર વિચારીશું ભાઈ બીજા બધાની સાપેક્ષમાં આપણે નબળા, ભલે સારા ના દેખાય તો વાંધો, પણ બીજાની સાપેક્ષે આપણે નબળા તો ન જ લાગવા જોઈએ. જો આપણે નબળા લાગશું તો આપણું સામાજિક પ્રતિષ્ઠા, સામાજિક સ્ટેટસ છે એ થોડુંક નીચું ન દેખાય, એટલા માટે આપણે જરૂર કરતાં વધારે ખર્ચ કરીશું. આપણે એવો દેખાવ કરવાનો પ્રયત્ન કરીએ છીએ કે જેના કારણે આપણે સામાજિક જે સ્ટેટસ, સામાજિક જે અસ્તિત્વ છે એ આપણું થોડું ઊંચું રહે, એટલે કે આપણે જે મહત્વકાંક્ષાઓ છે વ્યક્તિના જીવનની એ થોડી વધારે છે, અને આપણે જીવનની જે કંઈ જરૂરિયાતો છે એને આપણે છે એ બહુ વિસ્તારીએ છીએ. આપણે પંખાથી ચાલે એમ હોય એવી પરિસ્થિતિમાં પણ એસી વિશેનો વિચાર કરીએ છીએ, નળિયાવાળા મકાનથી ચાલે એમ હોય ત્યારે આપણે સ્લેબવાળાથી વિચારીએ છીએ, અને સાદા મકાન હોય ત્યારે આપણે અપાર્ટમેન્ટ વિશેનું વિચારીએ છીએ, આપણે ફ્લેટ વિશેના વિચારો કરીએ છીએ. ટુ વ્હીલ બાઇક છે તો આપણને ફોર વ્હીલના વિચારો છે એ આવે છે. ક્લાસ થ્રી અધિકારી કહેવાય કે પ્રાઇવેટમાં હશું તો સરકારી નોકરી વિશે વિચારીશું, સરકારી નોકરીમાં હશું તો ક્લાસ ટુ થ્રીમાં હોય તો ટુ વિશે, ટુની અંદર હોય તો વન વિશે. સતત આપણે કોઈ સારા વ્યક્તિની ગુડ બુકમાં આવવા માટેના પ્રયત્નો કરીએ છીએ અને ત્યાંથી દબાણ છે એનો ઉદ્ભવ થાય છે. એટલે કે આવી પરિસ્થિતિ છે એ વ્યક્તિના જીવનમાં મનોભાર જે કંઈ છે એને એ નોતરે છે. તો આપણે મનોભારના પ્રકારોમાં હતાશા, સંઘર્ષ અને દબાણ આ ત્રણ બાબતો વિશે છે એ માહિતી પ્રાપ્ત કરી, ત્યાર પછી એ વધુ માહિતી એ આપણે બીજા પ્રશ્ન વિશે આગળના વર્ગની અંદર છે એ જોઈશું.